નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી, ઝી 24 કલાકમાં ટોપ 25 માં આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મહત્વપૂર્ણ ખબરથી. વડાપ્રધાન કાર્યાલયનો કાર્યભાર સંભાળતા જ નરેન્દ્ર મોદીએ પહેલો મોટો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય રક્ષા કોષ અંતર્ગત હવે વડાપ્રધાન સ્કોલરશીપમાં મોટા ફેરફારોને મંજૂરી આપી છે. શહીદોના બાળકોને મનાતી આ સ્કોલરશીપમાં મંજૂરી આપી છે. એક વર્ષમાં રાજ્ય પોલીસ કર્મચારીઓની 500 બાળકોની સ્કોલરશીપ કોટા રહેશે. સ્કોલરશીપ યોજના અંતર્ગત હવે બાળકોને 2000 રૂપિયાની જગ્યાએ 2500 રૂપિયા પ્રતિમાસ અને વિદ્યાર્થીઓને 2250ની જગ્યાએ 3000 રૂપિયા પ્રતિમાસે આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મંત્રીઓ વિભાગની વહેંચણી કરી છે. અમિત શાહને ગૃહમંત્રી બનાવાયા છે. નિર્મલા સીતારમણને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપાઈ છે. 50 વર્ષ પછી આ વિભાગની જવાબદારી કોઈ મહિલાની પાસે છે. ઇન્દિરા ગાંધીએ 1969-70માં નાણાં મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું. મોદી કેબિનેટમાં રાજનાથસિંહ રક્ષા મંત્રાલય સંભાળશે, તો પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વિદેશ મંત્રી બનાવાયા છે. નીતિન ગડકરીને માર્ગ, પરિવહન, રાજમાર્ગ અને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગનો હવાલો સોંપાયો છે. અમિત શાહને પહેલીવાર ગૃહ ખાતાની મોટી જવાબદારી સોંપાઈ છે. વડાપ્રધાન પછી સૌથી દમદાર માનવામાં આવતું પદ અમિત શાહને અપાયું છે. એટલે કે દેશમાં સુરક્ષા સાથે જોડાયેલા દરેક ખાતા તેમના હાથમાં હશે. કલમ 370, અનુચ્છેદ 35A સહિત એવા ઘણા મુદ્દાઓ છે જે વિશે અમિત શાહ નિર્ણય લેશે. આ અગાઉ તેઓ ગુજરાતમાં ગૃહ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. અમિતભાઈને કયું વિભાગ ફાળવવામાં આવશે એની જે ઇંતજારી હતી તે આજે પૂર્ણ થઈ છે. અને જે રીતે અમિતભાઈએ ગુજરાતમાં ગૃહમંત્રી તરીકે અગત્યની કામગીરી વર્ષો સુધી કરી, એ જ પ્રમાણે બધાની જે લાગણીની ઈચ્છા હતી કે અમિતભાઈ જેવા એક શક્તિશાળી, આખા દેશના જાણીતા, આખા દેશના જાણકાર અને અનેક નીતિઓ અને અનેક રાજ્યોના જુદા જુદા પ્રશ્નોના જાણકાર એવા માન્ય અમિતભાઈને ગૃહ વિભાગની જવાબદારી સોંપાય તો સારું એવું બધાની લાગણી હતી. એ લાગણીનો પડઘો આજે પડ્યો છે અને માન્ય વડાપ્રધાનશ્રીએ શ્રી અમિતભાઈ શાહને દેશના ગૃહમંત્રી તરીકેની જવાબદારી સોંપી છે. પ્રકાશ જાવડેકરને પર્યાવરણ, વન, જળ, વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ મંત્રાલય ફાળવાયા છે. રેલવે મંત્રી તરીકે પિયુષ ગોયલને જવાબદારી સોંપાઈ છે. તો અરુણાચલ પશ્ચિમ સીટથી 2 વાર સાંસદ રહેલા કિરણ રિજિજુને ઉર્જા રાજ્યમંત્રીથી વધારીને આ વખતે રાજ્યમંત્રીનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. તો આ તરફ રામવિલાસ પાસવાનને ખાદ્ય સાર્વજનિક વિતરણ મંત્રાલય તરીકે ચાર્જ સંભાળ્યો છે. મેં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કા હૃદય સે ધન્યવાદ કરના ચાહતા હું, જિન્હોને મુજે યે અવસર દિયા કે મેં કોમર્સ ઓર ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી મેં ભી કુછ યોગદાન દે પાઉં. અભી અભી મેરે સીનિયર કલીગ માન્ય શ્રી સુરેશ પ્રભુજી કે સાથ મેં વાર્તાલાપ કર રહા થા, ક્યા ચુનૌતિયા હૈ, ક્યા વિષય હૈ, ઉનકા માર્ગદર્શન, ઉનકા સહયોગ ઓર એક બડે ભાઈ કે નાતે ઉનકા આશીર્વાદ મુજે લગાતાર લગભગ 2 દશકો સે મિલતા આયા હૈ ઓર આગે ભી જિસ પ્રકાર સે સુરેશજીને મુજે આશ્વસ્ત કિયા હૈ કે વો મેરે સાથ લગે રહેંગે, મુજે ઇસ નયે કારોબાર મેં, ઇસ નયી જિમ્મેદારી કો પૂરી તરીકે સે સમજને મેં ઓર કામ કરને મેં ઉનકા સહયોગ રહેગા. મેં ઉસકે લિયે ઉનકા બહોત બહોત ધન્યવાદ કરના ચાહતા હું. तेल की उत्पादन, गैस की उत्पादन हम लोगों की प्राथमिकता रहेगी. पिछले 5 साल में कई सारे रिफॉर्म्स हुए हैं, कई सारे अनबंडलिंग हुए हैं, कई सारे डी बॉटलनेकिंग हुए हैं, जिसकी लाभ, जिसकी फायदा अभी मिलने की समय आया है. आज हमें इस बात का गर्व है कि our prime minister is the best prime minister in the world and the nation is proud of Sri Narendra Modi ji.
कोई मुकाबला अगले है नहीं रहे नरेंद्र मोदी जी का, और पांच साल तक आते आते नंबर वन का जो पर्सनालिटी पूरे विश्व में है वो क्या कहते हैं कि उस रूप में नरेंद्र मोदी जी दिखेंगे। हमारी प्राथमिकता होगी कि हम 3E, नंबर वन एजुकेशन, सेकंड एम्प्लॉयमेंट एंड थर्ड एम्पावरमेंट। 3E, एजुकेशन, एम्प्लॉयमेंट एंड एम्पावरमेंट, सोशो इकोनॉमिक एम्पावरमेंट। एजुकेशन में हमारी कोशिश होगी कि जो लड़कियां हैं उनके एजुकेशनल एम्पावरमेंट, शैक्षिक सशक्तिकरण के लिए हम बड़े स्तर पे अभियान चलाएं। ગુજરાતમાંથી અમિત શાહની સાથે સાથે બે ચહેરાઓને રિપીટ કરાયા છે, જેઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન અપાયું હતું. મનસુખ માંડવિયાને શિપિંગ, કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી બનાવાયા છે, તો રૂપાલાજીને કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી બનાવાયા છે. કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષશ્રી સહિત તમામ વરિષ્ઠ આગેવાનો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું કે અમારા વરિષ્ઠ નેતૃત્વે મને ફરીથી નરેન્દ્ર મોદી 2 ગવર્મેન્ટનો ભાગ બનવા માટેની તક આપી. એમનો સૌનો સહૃદય ઋણ સ્વીકાર કરું છું. મારા સાથી મંત્રીઓને, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની ટીમને અને અન્ય સૌ કાર્યકર્તાઓનો પણ અંતઃકરણપૂર્વક આભાર માનું છું, સૌને ધન્યવાદ પાઠવું છું. આપ સૌના આશીર્વાદથી આગળના અમારા કાર્યમાં બળ મળતું રહેશે એવી શ્રદ્ધા સાથે પુનઃ ધન્યવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કેબિનેટની ખાતાની ફાળવણી કરી છે. નરેન્દ્ર મોદીના જૂના અને વિશ્વાસુ સાથી અમિત શાહને ગૃહમંત્રી બનાવાય, તો ખાતાની વહેંચણીની સાથે હવે દેશની સુરક્ષા સમિતિની તસવીર પણ બદલાઈ છે. આ વખતે CCSમાં અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ નથી, તેમની જગ્યાએ અમિત શાહ અને એસ જયશંકરની આ સમિતિમાં એન્ટ્રી થઈ છે. આ સમિતિમાં નરેન્દ્ર મોદી સાથે ગૃહ, રક્ષા, નાણાં અને વિદેશ મંત્રીનો સમાવેશ થતો હોય છે. મોદી કેબિનેટની પ્રથમ બેઠક મહત્વપૂર્ણ નિર્ણયો સાથે પૂર્ણ થઈ, જેમાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે અને 26 જુલાઈ સુધી ચાલશે. 19 જૂને લોકસભા સ્પીકરની ચૂંટણી થશે, જેમાં 5 જૂને બજેટ રજૂ કરાશે. આ પહેલા વડાપ્રધાન કાર્યાલય સંભાળતા જ મોદીએ પ્રથમ નિર્ણય શહીદોના બાળકોની સ્કોલરશીપ વધારવાનો કર્યો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગુરુવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેમની કાર નજીક આવીને માથા પર ભગવા પટ્ટા પહેરેલા લોકોએ જય શ્રી રામના નારા પોકારતા દીદી ભટકી ઉઠ્યા હતા. મમતાએ આ સૂત્રો સાંભળતા જ પિત્તો ગુમાવ્યો અને 2 વખત કારમાંથી બહાર નીકળ્યા હતા. આ ઘટના અંગે મમતાએ કહ્યું કે તેઓ સ્થાનિક નહીં પરંતુ બહારના લોકો હતા. મને હિન્દી બોલનારા લોકો સામે કોઈ વાંધો નથી, પરંતુ જેઓ મૂળ બંગાળના નથી. ચૂંટણી પંચે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી ત્યારે આતંક મચાવ્યો હતો. આ લોકો રાજ્યની સેવાઓનો લાભ લેવા છતાં મારો અપમાન કરી રહ્યા છે. મમતાએ જય શ્રી રામના સૂત્રો પોકારનાર તત્વોને ઓળખીને સામે હાજર કરવા ટોળાને જણાવ્યું હતું, તેમજ પોલીસને પણ તેમના ઘર શોધવા આદેશ અપાયા છે. મમતાએ વધુમાં કહ્યું કે આવા તત્વો બંગાળી તેમજ અન્ય લોકો વચ્ચે ભેદભાવ ઉભો કરે છે. અમારું સૂત્ર જય હિન્દ છે. મમતા બેનર્જી બરાકપુરમાં TMC કાર્યકર પર થયેલા કથિત હુમલાના વિરોધમાં એક પ્રદર્શનમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. મમતાએ હુમલા પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ કર્યો. ભાજપ સરકારની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યોગગુરુ બાબા રામદેવે વિપક્ષની મજાક ઉડાવતા એક સલાહ આપી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી બીજી વખત સત્તારૂઢ થઈ ગયા છે અને આવતા 10 વર્ષ સુધી મોદીને કોઈ સત્તા પરથી હટાવી શકે તેમ નથી. તેથી વિપક્ષોએ આગામી 10 વર્ષ સુધી કપાલભાતી પ્રાણાયામ કરવાની જરૂર છે. સ્વામી રામદેવે કહ્યું કે લોકસભા 2019 ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ વિપક્ષો તણાવમાંથી પસાર થઈ રહ્યા છે. તેથી તેમની સલાહ છે કે તણાવને દૂર કરવા માટે આવતા 10-15 વર્ષ સુધી તમામ વિપક્ષોએ કપાલભાતી પ્રાણાયામ કરવાની શરૂ કરી દેવું જોઈએ. રામદેવે ગુરુવારે કહ્યું હતું કે ભારત સામે અસંખ્ય પડકારો રહેલા છે. તેમણે લાગે છે કે
ત્યાં સુધી તમામ તકલીફોનું કારણ દેશની વધતી જતી વસ્તી વૃદ્ધિ છે. સરકારે આ મામલે નિયંત્રણ મેળવવા માટે દેશની પ્રજા પર કાબુ મેળવવો ખૂબ જ જરૂરી છે. મોદી સરકારે ગયા 5 વર્ષમાં ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સાબિત કરી દીધું છે કે મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતી આ સરકાર અઘરામાં અઘરા નિર્ણયો લઈ શકે છે. જમ્મુ કાશ્મીરના ત્રાલમાં શુક્રવારે બપોરે આતંકી હુમલો થયો હતો. અહીં સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કરાયો છે. જે જગ્યાએ હુમલો થયો છે ત્યાં સીઆરપીએફની 180 બટાલિયન કેમ્પ છે. માનવામાં આવે છે કે કેમ્પની આસપાસ અત્યારે પણ આતંકીઓ છુપાયેલા છે. આ ઉપરાંત કાશ્મીરના શોપિયામાં પણ આતંકી અથડામણ થઈ હતી, જેમાં સુરક્ષાબળોએ આતંકીઓને ઘેરતા તમામ વિસ્તારમાં તંગ માહોલ જોવા મળ્યો હતો. સુરક્ષાબળોએ હિઝબુલ અને લશ્કર ટોપ કમાન્ડરને ઘેર્યા છે, જેમાં સોપોરમાં આતંકી અથડામણમાં 2 આતંકીઓ ઠાર કરાયા અને શોપિયામાં પણ 1 આતંકી ઠાર કરાયો. અમેરિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટી. ફાયરિંગમાં 11ને મોત, 6 ઇજાગ્રસ્ત. વર્જિનિયા વિશ્વ મ્યુનિસિપલ સેન્ટરમાં બની ઘટના, હુમલાખોરોને પણ પોલીસે કર્યા ઠાર. રાફેલ ફાઈટર પ્લેન, આ તે શબ્દ છે જેનો ઉપયોગ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમગ્ર ચૂંટણી અભિયાન દરમિયાન વડાપ્રધાન મોદીને ઘેરવા માટે કર્યો છે. તેથી જ આજે દરેક વ્યક્તિ રાફેલ અંગે જાણે છે. આ વચ્ચે દિલ્હી સ્થિત કોંગ્રેસ મુખ્યાલયની સામે જ હવે રાફેલ ફાઈટર પ્લેનની રેપ્લિકા લગાવવા આવી છે. દિલ્હીમાં 24 અકબર રોડ પર કોંગ્રેસ પાર્ટીના હેડક્વાર્ટર છે. તેની સામે જ વાયુસેના પ્રમુખ બીએસ ધનોઆનું ઘર છે. હવે તેમના ઘરની બહાર રાફેલ વિમાનની રેપ્લિકા લગાવવા આવી છે, જે હાલ દિલ્હીવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. રાજ્યના મુખ્ય સચિવ જીએન સિંહ વયમર્યાદાના કારણે નિવૃત્ત થવાના છે, પરંતુ રાજ્ય સરકાર મુખ્ય સચિવને 6 મહિનાના એક્સટેન્શનની જાહેરાત કરી છે. આજે બપોર સુધી આ અંગેની સત્તાવાર જાહેરાત પણ થઈ છે. ચૂંટણી બાદ રાજ્યના મુખ્ય સચિવ જીએન સિંહ રિટાયર થવાના હતા. ચૂંટણી આચારસંહિતા પૂરી થયા બાદ ગમે ત્યારે આ અંગે નિર્ણય લેવાનો હતો, પરંતુ તેમને 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા જીએન સિંહના 3 મહિનાના એક્સટેન્શન સંબંધિત તમામ પ્રોસેસ પૂર્ણ કરાઈ છે અને આજે તેની સત્તાવાર જાહેરાત પણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગૃહ સચિવ જીએન સિંહ પણ મૂળ બિહારના આઈએએસ ઓફિસર છે. સિંહ પણ વડાપ્રધાનની માન્યતા અધિકારી હોવાનું કહેવાય છે. રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા જ પરિવર્તનના એંધાણ મળી રહ્યા છે. ભાજપમાં જોડાયા બાદ જવાહર ચાવડાને રાજકોટ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાવવાની જવાબદારી સોંપવામાં આવ્યાની ચર્ચા થઈ રહી છે. આહિર અગ્રણી અને જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અર્જુન ખાટરિયા સહિત 6થી વધુ સભ્યોને ભાજપમાં લાવવાના મનામણાની જવાબદારી સોંપાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. 36 સભ્યોવાળી રાજકોટ જિલ્લા પંચાયતમાં 2 સભ્યો ભાજપના હતા, પરંતુ લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષ પલટા થતાં હાલ ભાજપનું સંખ્યાબળ 16 છે. ત્યારે ભાજપને ભગવો લહેરાવવા માટે 24 સભ્યોની જરૂર છે. હાલ અન્ય 6થી વધુ સભ્યો અસંતુષ્ટ હોય ટૂંક સમયમાં જ સત્તા પરિવર્તન કરે કે કેમ તે જોવું રહ્યું. અમે કદાપી ભારતીય જનતા પાર્ટીમાં જવા માટેના કોઈ દિવસ પ્રયત્ન કર્યા પણ નથી અને કરવાના પણ નથી. જિલ્લા પંચાયત કોંગ્રેસની છે. ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતા જિલ્લાના જે ડૉક્ટર ભરતભાઈ બોગરા, એ આખી મુવમેન્ટ ચલાવી રહ્યા છે કે જિલ્લા પંચાયતને તોડવા માટે આવા ન્યૂજ અને અમારા જિલ્લા પંચાયતના સભ્યોમાં અફડાતફડી ફેલાય, ઘણા સભ્યો મનોબળ મજબૂત ન હોય એવા સભ્યોનું મનોબળ તોડવા માટેના પ્રયત્ન છે. 1 પણ ટકાની વાતમાં કોઈ તથ્ય નથી. રાજ્યમાં ગરમીનો કેર યથાવત છે. અમદાવાદમાં 2 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો 3જા દિવસે યલો એલર્ટ રહેશે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ જોવાઈ રહ્યું છે. આગામી સપ્તાહે કેરળમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. આવતીકાલથી જૂન મહિનો બેસી રહ્યો છે, ત્યારે ચોમાસુ નજીક છે. જો કે ગુજરાતમાં ગરમીનો પારો હાઈ પર પહોંચી ગયો છે. અમદાવાદ કા દેખા જાય યા ઇન્ટીરિયર પાર્ટ્સ ઓફ ગુજરાત વહાં ભી ટેમ્પરેચર હાઈ રહેગા પર નોટ હીટ વેવ નહીં હૈ. અમદાવાદ કા ટેમ્પરેચર હમ એક્સપેક્ટ કરેંગે કે આજ ઓર કલ ઓરેન્જ એલર્ટ રહેગા, મતલબ 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ કે આસપાસ રહેગા મેક્સિમમ ટેમ્પરેચર. ઉસકે બાદ ડે 3 સે એક 2 તારીખ સે ફિર ટેમ્પરેચર થોડા ઘટને લગેગા. સુરતના સરથાણામાં થયેલ અગ્નિકાંડ મામલે ફાયર વિભાગની કાર્યવાહી પર અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે ઘટનાના દિવસે 18 જણ ફાયર ફાઈટરો ક્યારે નીકળ્યા હતા તે અંગે વિજિલન્સ વિભાગ તપાસ કરશે. 18 જણ ફાયર સ્ટેશને વાયરલેસથી આગની ઘટનાની જાણ કરવામાં આવી હતી, પણ ફાયર ટીમ સમયસર પહોંચી ન હતી. વિજિલન્સ ટીમ ફાયરની ટીમ ઘટનાસ્થળે કેટલા વાગે પહોંચી તેની પણ તપાસ કરશે. સુરત
સુરત તક્ષશિલા આગ કાંડને લઈને પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સુરત ફાયર વિભાગના બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. બેદરકા ડેપ્યુટી ફાયર ઓફિસર એસ કે આચાર્યની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કાપોતરાના ફાયર ઓફિસર કીર્તિ મોઢની પણ ધરપકડ કરવામાં આવી છે. બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને બેદરકાર અધિકારીઓએ 6 મહિના પહેલા ટ્યુશન ક્લાસનો સર્વે કર્યો નહોતો. જો કે તેમણે સર્વે કર્યો હોત તો ટ્યુશન ક્લાસીસ ચાલતા ન હોત અને 22 વ્યક્તિઓને આગને હવાલે થવું ન પડ્યું હોત. આ દુર્ઘટનાના ભાગરૂપે અત્યાર સુધીમાં આજે તક્ષશિલાનું મકાન હતું અને એનો ઉપરનો ડોમ હતો, તેના જે બાંધકામ હતું તે બાંધકામ કરાવવા માટે જે જવાબદારી થતી હતી એના સંચાલકો અને એના બિલ્ડરોની, તેવા 3-1 સમૂહની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલી છે. સુરત શહેરના ફાયર વિભાગ તરફથી તેના જે જવાબદાર અધિકારીઓ હતા કે જેઓને આ તક્ષશિલા મકાનની અંદર કરવામાં આવેલી જે ફાયર ફાઈટરની અથવા તો ફાયર જ્યારે કોઈ લાગે ત્યારે તેનાથી બચવા માટેની જે જોગવાઈઓ કરવી જોઈતી હતી તે જોગવાઈઓનું ઇન્સ્પેક્શન તેમને આપવાની નોટિસ વગેરે કરાયું નહોતું. અને બીજા જ એક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે જેઓની અંતર્ગત જ આ વરાછા વિભાગ આ વિભાગ આવતો હતો, આ બંનેની ગઈકાલે રોજ સાંજે 7 વાગે અટક કરવામાં આવેલી છે. વડોદરામાં વિદ્યાર્થીઓ વગર ચાલતી શાળા ઝડપાય છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં માત્ર કાગળ પર વિદ્યાર્થીઓ દર્શાવી સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવતી શાળા સામે આવી છે, ત્યારે ડીઓ કચેરી દ્વારા આ સ્કૂલ સામે લાલ આંખ કરીને તરત જ પગલાં લેવા સૂચન આપવામાં આવ્યા છે. વડોદરાના તરસાલી વિસ્તારમાં જીવન સંસ્કાર નામની શાળા આવેલી છે. આ શાળા છેલ્લા 5 વર્ષથી ધમધમી રહી છે, એ પણ વિદ્યાર્થીઓ વગર. સ્કૂલમાં માત્ર ચોપડા પર જ વિદ્યાર્થીઓ બતાવવામાં આવતા હતા. 5 વર્ષથી ડીઓ કચેરીને અંધારામાં રાખીને આ શાળા શિક્ષણ વિભાગ પાસેથી મોટી રકમની ગ્રાન્ટ પડાવતી હતી. સમગ્ર મામલે ડીઓ કચેરીએ શાળાની માન્યતા રદ કરવા માટે શિક્ષણ વિભાગને ભલામણ કરી છે. જીવન સંસ્કાર શાળામાં એક પણ વિદ્યાર્થી આવતો ન હતો, તેમ છતાં શાળા ચલાવતી હતી. ડીઓ કચેરી દ્વારા રિપોર્ટ તૈયાર કરી શાળાની નોંધણી રદ કરવા શિક્ષણ બોર્ડને ભલામણ કરવામાં આવી છે. એ હાયર સેકન્ડરી સેલ્ફ ફાઇનાન્સમાં તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે એમાં લગભગ 12-13 વિદ્યાર્થીઓ જ રેગ્યુલર છે, બાકીના લગભગ 90 જેટલા વિદ્યાર્થીઓ અને ત્યાં ક્યારેય સ્કૂલમાં આવ્યા જ નથી. અમને જાણવા મળ્યા મુજબ એ વિદ્યાર્થીઓ કોઈ ખાનગી ટ્યુશન ક્લાસીસની અંદર ભણતા હતા, એટલે અમે એને નોટિસ આપી ખુલાસો કરવાની પૂરતી તક આપ્યા પછી રૂબરૂ પણ હિયરિંગ કરી અને બોર્ડને એ સ્કૂલની નોંધણી રદ કરવા માટે ભલામણ કરી છે. આ સ્કૂલની હાયર સેકન્ડરીમાં એક પણ શિક્ષક ઇવન પ્રિન્સિપાલ પણ લાયકાત ધરાવતો નથી. બનાસકાંઠાના દાંતીવાડાના મોટી મોહડી પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જાલોરથી વડોદરા જતી લશ્કરી બસમાં ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી અને બસમાં સવાર 35 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પાંથાવાડા, ડીસા અને પાલનપુરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જેમાં ખાનગી બસ નંબર RJ19PA4094 બસ નંબરની બસ રાજસ્થાનના જાલોરથી વડોદરા જઈ રહી હતી, ત્યારે રાત્રે 3 વાગે મોટી મોહડી પાસે ખાનગી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી. અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનની સામે આવેલા રામદેવનગર છાપરામાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. 1 DCP, 2 SCP, 5 PI, 15 PSI સહિત 150થી વધુ પોલીસકર્મીની હાજરીમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. મૂર્તિ બનાવતા પરિવારોના 40 જેટલા મકાનો ગેરકાયદે હોવાથી તેને તોડવાની કામગીરી કરવામાં આવી. આ લોકો માટે વેજલપુર ખાતે આવેલા કૃષ્ણ આવાસમાં રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. તો જે 40 ફૂટનો જે રસ્તો છે એમાં અંદાજે 44 જેટલા રહેણાંક અને જે એક્સટેન્શન પ્રકારના જે બાંધકામો જે છે એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. એ જે રહેણાંકના જે છે એ લોકોને પ્રોજેક્ટ અફેક્ટેડ અંતર્ગત વૈકલ્પિક વ્યવસ્થાના મકાન ફાળવવા ડ્રો કરીને ફાળવવામાં આવ્યા, પણ એમને જે અન્વયે જે પૈસા ભરવા પડે એ પૈસા ભરીને વૈકલ્પિક વ્યવસ્થા લીધેલી નથી. આ અન્વયે એમને આખરી નોટિસો લગભગ 10-15 વખત બજાવવામાં આવી છતાં નથી ભરી, એટલે આજે પોલીસના સહયોગથી અમલ કરવામાં આવે છે. સુરતના સરથાણા આગકાંડ બાદ મહાનગરપાલિકા હરકતમાં આવ્યું અને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના શેડ ઉતારવાની કામગીરીને લઈને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ મોટી સંખ્યામાં ઉધના ઝોન ઓફિસે પહોંચીને કામગીરીને બંધ કરાવવાની માંગ કરી છે. સમગ્ર મામલે યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવાની માંગ કરવામાં આવી છે અને જો આ રીતે દબાણ દૂર કરવામાં આવશે તો આગામી સમયમાં વિવર્સ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
અમે એસએમસી જોડે રજૂઆત કરવા આવ્યા છે કે આટલી ઇન્ડસ્ટ્રી છે તો અમને પહેલા તો નોટિસ આપો અને એનું સામે ટેબલ પર બેસીને ચર્ચા કરીએ કે જે કોર્પોરેશનને સરકારને જે નીતિ નિયમોમાં જે જરૂરિયાત હોય તે ઇન્ડસ્ટ્રી પૂરી કરવા માંગે. અથોડા મારો તે એ વ્યાજબી નથી, કારણ કે કારીગર બેરોજગાર થાય, મશીનરીનું કરોડોનું નુકસાન થાય, 10 દિવસ પછી ચોમાસાની શરૂઆત થાય. તો ઇન્ડસ્ટ્રીયલનું પણ વિચારવું જોઈએ. ઇન્ડસ્ટ્રીયલનો કોઈ વાંક નથી, આજ સુધી ઇન્ડસ્ટ્રીયલમાં કોઈ ઓનારત બની નથી. તો અમારી સાથે સુલે કરી અને ઇન્ડસ્ટ્રીયલને ઇન્ડસ્ટ્રી ચલાવવા દેવી જોઈએ અને જે જરૂરિયાત હોય અમે ઇન્ડસ્ટ્રીયલ વાળા પૂરી કરવા માંગીએ છીએ. દક્ષિણ ગુજરાતના ખેડૂતો વીજ કંપની સામે ધરણા કરી વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોને ખેતી કરવા માટે 8 કલાક જ વીજળી આપવામાં આવતી હતી, જેના કારણે ખેડૂત સમાજ દ્વારા આ અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપનીને રજૂઆત કરવામાં આવી હતી, જેથી વીજ કંપનીએ વીજળીના કલાક 8 થી વધારીને 10 કલાક આપવાનું શરૂ કર્યું હતું. જોકે બાદમાં એકાએક વીજ કંપનીએ ફરીથી 8 કલાક વીજળી આપવાનું શરૂ કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજળીના કલાકો ઘટાડી દેવામાં આવતા ખેડૂતોને શેરડીમાં 1.5 લાખ એકર અને શાકભાજીમાં 50,000 એકરનું નુકસાન થઈ રહ્યું છે, જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જે અંગે મુખ્યમંત્રી અને વીજ કંપની બંનેને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને સાથોસાથ 1 સપ્તાહનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જોકે સપ્તાહમાં નિરાકરણ નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો વીજ કંપની બહાર વિરોધ પ્રદર્શન કરશે. અરવલ્લીની ઘટના બાદ હવે પંચમહાલમાં પણ અનુસૂચિત જાતિના યુવકના લગ્ન પ્રસંગમાં નીકળેલા વરઘોડાને લઈને બબાલ થઈ છે. પંચમહાલ જિલ્લાના હાલોલા તરખંડા ગામના નવા નગરી ફળિયામાં વરઘોડો પ્રવેશતા જ અન્ય જાતિના લોકોએ વરઘોડો અટકાવ્યો અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી પણ થઈ, જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી. તો ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે અને ગત રાતથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે દરમિયાનગીરી કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે બબાલને કારણે વરઘોડામાં કોઈ મહેમાનો ન રહેતા વરઘોડો પાછો ફર્યો હતો. સુરતની 3 મહિલા 25 થી વધુ દેશની યાત્રા કરવા જઈ રહી છે. ત્રણેય મહિલા બાઇકર્સ 25,000 કિલોમીટરનું અંતર કાપશે. 5 જૂનથી તેમની યાત્રાની શરૂઆત થશે. વારાણસીથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફ્લેગ ઓફ કરશે અને ભારતીય નારીના ગૌરવને વિશ્વ સમક્ષ પ્રસ્થાપિત પણ કરશે. આ અગાઉ પણ સુરતની મહિલા બાઇકર્સની એક ટીમ વિદેશ પ્રવાસ કરી ચૂકી છે અને પ્રધાનમંત્રી મોદી સાથે પણ મુલાકાત થઈ હતી. આપણે એક વિચારીએ, આપણે ફ્લાઇટ થ્રુ જતા હોય ને તો આપણી વિઝાની તૈયારી હોય છે, એવી રીતના તો અમે તો G5 લંડન સુધી લઈને જવાના છે. તો વિચારી શકો છો કેવી તૈયારી હશે. બાઇકના બી વિઝા, બાઇકના કાર્નેટ, વેધર કન્ડિશન, અમને ડેઝર્ટ, માઉન્ટેન્સ બધું જ નડવાનું છે. એટલે બધી વેધર નડવાની છે. અમે દરેક એવરી ડે અમે જુદા કોન્ટિનેન્ટથી માંડીને જુદા દેશમાં જવાનું, તો ત્યાંનું પાણી, ફૂડ અને ડેફિનેટલી અમારું મેન્ટલ સ્ટેટસ એ બહુ જ મહત્વનું છે. મેડિકલથી માંડીને સ્પેરપાર્ટ્સથી માંડી ઘણી બધી પ્રિપેરેશન અમે કરી છે. દીકરી, વહુ કે એક માં કે એ બધા તરીકેના પાત્રમાં જ્યારે આપણે સેટ થઈને આવો કંઈક મોટો ગોલ સેટ કરીએ છીએ, ત્યારે આપણા ઘર માટે, આપણા સમાજ માટે, આપણા સુરત માટે, ગુજરાત માટે ને આપણે તો ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવાના છે, તો અમારો ઉત્સાહ ઘણો છે. સુરતના પવન શર્માએ ફેન્સિંગની અણીએ પીએમ મોદીની મુખાકૃતિ કંડારી છે, જેને તૈયાર કરતા 2 દિવસ જેટલો સમય લાગ્યો હતો. પવન શર્માએ પેન્સિલ પર સરદાર, મહાત્મા ગાંધી અને ગણેશજી જેવા 130 જેટલા આર્ટ બનાવ્યા છે. પવન શર્મા આ કૃતિ નરેન્દ્ર મોદીને ભેટ કરવા માંગે છે. પવન શર્મા આમ તો કાપડના વેપારી છે, જોકે છેલ્લા 10 વર્ષથી તેમની કલાકૃતિ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. આ સાથે પવન મોદીના પણ ફેન છે, ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર અને પ્રસાર કરવા માટે તેમની મોદીની મુખાકૃતિ બનાવવાનો વિચાર આવ્યો હતો અને તેઓએ 5 mm પેન્સિલ પર મોદીની મુખાકૃતિ તૈયાર કરી છે. આ કૃતિ તૈયાર કરતા તેમણે 2 દિવસ જેટલો સમય લાગ્યો છે. ખૂબ જ હલકા હાથે આ કૃતિ તૈયાર કરવામાં આવી છે. જો કોઈ પણ નાની ભૂલ અહીં થાય તો પેન્સિલની અણી તૂટી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે અને ફરીથી નવેસરથી આ મુખાકૃતિ તૈયાર કરવાની નોબત આવે છે. યે મેરી ઈચ્છા હે કે મેં મોદીજી કો સ્વયં અપને હાથો સે ઉનકો ભેટ સ્વરૂપ દું, ક્યોંકિ આજ ઉન્હોને દેશ કે લિયે ઇતના બહોત કુછ કિયા હે. તો મેરી ભી એક તમન્ના હે કે જો મેને ઇતની છોટી સી મૂર્તિ ઉનકી બનાઈ હે ઓર મેં ઉન્હી કો અપને હાથો સે ઉનકો ભેટ સ્વરૂપ દેના ચાહતા હું. તો હાલ Top 25માં બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાના તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો Z24 કલાક. નમસ્કાર.